અંકલેશ્વર ત્રણ રસ્તા ઉપર આવેલ IIFL ફાઇનાન્સ કંપનીમાં થયેલ રૂપિયા 3 કરોડની લૂંટનો બેદ ઉકેલાયો છે. પોલીસે 4 આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડ્યા છે. 4 પૈકી ઝડપાયેલ આરોપી મોહસિન ઇમ્તિયાઝ મલેક અને સલીમ સિદ્દીક ખાને 3 વર્ષ અગાઉ નવસારીના ચીખલી ગામ ખાતે પણ IIFLમાં લૂંટ ચલાવી હતી, જેનો ગુનો પણ ઉકેલાયો છે. અંકલેશ્વર 3 રસ્તા સર્કલ નજીક તારીખ 9 નવેમ્બર ના રોજ IIFL ફાઇનાન્સ કંપનીમાં 4 જેટલા ઇસમોએ બંદૂકની અણીએ રૂપિયા 3.32 કરોડ ની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને તેમાં પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસને સૌ પ્રથમ આ ગુનામાં સંડોવાયેલ સ્વિફ્ટ કારનો નંબર મળતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને આ કનેક્શન સુરત મળ્યું હતું, જેના આધારે પોલીસે સુરત ખાતે તપાસ હાથ ધરી હતી અને 4 આરોપીઓ મોહસિન ઇમ્તિયાઝ ગુલામ મસ્તુફા મલેક, મોહમ્મદ અલી હુસેન ગુલાબ નાખુદા, મોહસિન મુસ્તુફા જિલાની ખલીફા તથા સલીમ અબ્દુલ્લા સિદ્દીક ખાનને ઝડપી પાડ્યા હતા. લૂંટને અંજામ આપવા માટે મોહસિન ઇમ્તિયાઝ ગુલામ મુસ્તુફા તથા સલીમે પ્લાન બનાવ્યો હતો અને અન્ય 2 વ્યક્તિઓની જરૂર હોય તે 2 માણસો શોધી તેઓનો રોલ સમજાવવામાં આવ્યો હતો. લૂંટ વખતે સલીમે બંદૂક બતાવી સ્ટાફને ડરાવવાનો હતો, તો મોહમ્મદ અલીએ ગેટ ઉપર ઉભા રહી કોઈ અંદર ન આવે તેનું ધ્યાન રાખવાનું હતું. મોહસિન ખલીફાએ સ્ટાફને બાંધવાનું કામ કરવાનું હતું, તો મોહસિન મલેકે તિજોરીમાંથી સોનાના દાગીના લેવાના હતા. તમામને પોતપોતાનું કામ સમજાવ્યા બાદ આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. આ 4 પૈકી મોહસિન ઇમ્તિયાઝ ગુલામ મુસ્તુફા વર્ષ 2011માં વાપી ખાતે IIFL કંપનીમાં રિકવરી મેનેજર તરીકે ફરજ બજાવી ચૂક્યો છે, જેથી તે આ કંપનીની કામ કરવાની સ્ટાઇલથી વાકેફ હતો. તે અગાઉ એક ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. તેને અન્ય એક ગુનાહિત ભૂતકાળ ધરાવતા મોહસિન મલેક સાથે સંપર્ક કરી આ લૂંટને અંજામ આપ્યો હતો. સલીમના વિરુદ્ધ સુરત, ચીખલી અને પલસાણા ખાતે કુલ 4 ગુનાઓ નોંધાયા છે, જેમાં પ્રોહિબિશન, ચોરી તેમજ મારામારીના ગુનાઓ છે. તો મોહસિન ખલીફાના વિરુદ્ધ 1 વાહન ચોરીનો ગુનો સુરત ખાતે નોંધાયો છે. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી 5,863.69 ગ્રામ સોનું કિંમત રૂપિયા 2,52,22,557, રોકડા રૂપિયા 13,53,050 મળી કુલ 2,53,46,307 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હજુ 700 ગ્રામ સોનું 18 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવાનો બાકી છે. 4 પરકી ઝડપાયેલા આરોપી મોહસિન ઇમ્તિયાઝ મલેક અને સલીમ સિદ્દીક ખાને 3 વર્ષ અગાઉ નવસારીના ચીખલી ગામ ખાતે પણ IIFLમાં લૂંટ ચલાવી હતી, જે ગુનો પણ ઉકેલાયો છે. ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં દિવાળીના 5 દિવસ પહેલા એટલે કે તારીખ 9 નવેમ્બરના રોજ અંકલેશ્વર શહેરના 3 રસ્તા પાસે આશીષ શોપિંગ સેન્ટરમાં આવેલ IIFL ગોલ્ડ લોન આપતી ફાઇનાન્સ પેઢીમાં 4 અજાણ્યા હિન્દી ભાષી લૂંટારુઓ હાથમાં રિવોલ્વર, મોટા છરા સાથે આવી સ્ટાફને રિવોલ્વર તથા છરા બતાવી ભયભીત કરી તેમની પાસેથી લોકર રૂપિયા તથા સોનું મૂકવાના લોકરનું OTP મગાવી લોકર ખોલી સ્ટ્રોંગરૂમનું લોકર ખોલી સ્ટ્રોંગરૂમમાં રહેલ રોકડ રૂપિયા તથા સોનું મળી કુલ 3,32,000 જેટલે પોતાની લૂંટ કરી અને ભાગી ગયા. આ ગુનો સંગઠિત ગુનાખોરી સંદર્ભેનો હોય પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ તથા અમોએ સ્થળ વિઝિટ કરી અમારી જિલ્લાની LCB, SOG, પેરોલ ફોલો સ્કોડ, અંકલેશ્વર ડિવિઝનની ટીમોને વિગતવાર માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત રેન્જના તમામ જિલ્લામાંથી LCB, SOGની ટીમો પણ મદદમાં આવી ગયા. ગંભીર પ્રકારનો અને ચકચારી ગુનો હોય એને શોધી કાઢવા માટે અમારી ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ CCTV સર્વેલન્સની મદદથી રાત દિવસ મહેનત કરતી હતી. જે સંદર્ભે ગુનો બન્યાના પ્રથમ 12 કલાકમાં જ અમારી LCB ને ગુનામાં વપરાયેલ સફેદ કલરની સ્વિફ્ટ ગાડી તેમજ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સંદર્ભે ફળદાયી હકીકત
प्रथम 12 कलाक में अमने मिली गए। गुना में वपरायेल गाड़ी संदर्भे एना मालिक नी विगतो अमे पॉकेट कॉप एप्लिकेशन नी मदद थी सर्च करता कि गुना ना एक गाड़ी ना मालिक नी विगतो अमने मिली गए। एलसीबी नी उन्नानपूर्वक सघन अने आयोजनबद्धपूर्वक तपास दरमियान तमाम आरोपीओनुं कनेक्शन सूरत शहेरना रांदर विस्तारमां होवानुं जाणवा मळता तमाम आरोपीओने झीरोइंग करी एमनी संपूर्ण माहिती मेळवी। त्यारबाद अमारी एलसीबी एसओजी करोल फल्लो तथा अंकलेश्वर शहेरनी डिस्टाफनी टीमो बनावी समग्र विस्तारमां आयोजनबद्धपूर्वक कॉर्डन करी अने कॉम्बिंग ऑपरेशन हाथ धरी गुनाने अंजाम आपनार कुल चारोय आरोपीओने हस्तगत करवामां आवेल। पकड़ायेला आरोपीओ पैकी मोहसिन मलिक, मोहम्मद अली नाखुदा, मोहसिन खलीफा तेमज सलीम खान जे चारे सूरत रांदेरमां रहे छे ते लोकोने राउंडअप अलग अलग जग्याथी राउंडअप करी अने भरूच एलसीबी खाते लावी एमनी क्रॉस इंट्रोगेशन करता अने अमारी पासेना जे पुरावो हता ते थी खराय करता आ चारे आरोपीओ भांगी गयेल अने एमणे अंकलेश्वर खाते करेली लूट तेमज वर्ष 2007 चिखली खाते आश्रे 2 करोड़ थी वधारे सोनाना दागीनानी करेली लूट जे अंडरटेक हती ए बन्ने गुनो करियानी कबूलात आपेल। ए कबूलात आधारे एमनी विशेष पूछपरछ करी अने गुनामां गयेल मुद्दामाल बाबते पूछपरछ करता ए लोको गुनामां लूट करीने रही गयेल अलग अलग वस्तुओ एमां खास करीने सोनू जेनी कुल वजन 5,863.69 ग्राम जेनी किंमत 2,52,22,000 थी वधारे रोकड़ रुपया 13,53,000 स्विफ्ट गाड़ी स्कोडा रेपिड गाड़ी देशी बनावटनो तमंचो तथा पिस्तोल जेवू बनावटी हथियार जे लाइटर प्रकार हतुं अने बनावटी हतुं जे बनाव संदर्भे ए लोकोए वापरेल अलग अलग कंपनीना मोबाइल रेम्बो लांबू चप्पू इलेक्ट्रिक काटो वगैरे मळी कुल 2,73,46,307 रुपयाना मुद्दामालनी रिकवरी करवामां आवेल। કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ ભરૂચ।